નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃત ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપને એક એવા મંદિરના દર્શન કરાવીશું જે 6000 વર્ષથી પણ જૂનું છે. કહેવાય છે કે માની પ્રતિમામાં દિવસ દરમિયાન 3 સ્વરૂપ જોવા મળે છે અને આ મંદિર પ્રતીક છે રુક્મણી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું. તો ચાલો આપણે પણ દર્શન કરીએ માતાજીના ને આશીર્વાદ મેળવીએ. પણ એ પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં અરબી સમુદ્રના કિનારે આવેલા માં ભવાની માનું મંદિર છે. મંદિર મહુવાથી આશરે 5-1 કિલોમીટર દૂર આવેલું છે અને દર રવિવારે અને પૂનમના દિવસે તો અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે. આ એ જ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રુક્મણીજીને મળ્યા હતા અને ત્યારબાદ તેઓએ લગ્નના બંધનમાં બંધાયા હતા. અને હા, જે દીકરીઓના લગ્નમાં બાધા આવતી હોય તો અહીં માતાજીને પ્રાર્થના કરવાથી તેઓ લગ્ન બંધનમાં બંધાઈ જાય છે અને હા, નિસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભવાની માતા શક્તિ સ્વરૂપ છે અને પરમ દયાળુ છે. કહેવાય છે કે ગર્ભગૃહમાં બિરાજિત માની પ્રતિમામાં દિવસ દરમિયાન 3 સ્વરૂપ જોવા મળે છે. સવારે માતા બાળ સ્વરૂપે જોવા મળે છે, બપોરે યુવા સ્વરૂપ અને સાંજે વૃદ્ધ સ્વરૂપે દર્શન આપતા હોય તેવી અનુભૂતિ થાય છે. ચાલો હવે આપણે અહીંયા પૂજારી પાસેથી પણ એકવાર મંદિરનો ઇતિહાસ જાણી લઈએ. આપણે ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ ભગવાન અને રુક્મણીજીના પ્રેમનું પ્રતીક કહેવાય છે. આ જૂનું કુંદનપુર ગામ છે એમાં વસ્તેલું ભવાની માતાનું મંદિર છે. અહીંયા રોજ દર રવિવારે મેળો ભરાય છે એવું વાતાવરણ હોય છે. દર રવિવારે માણસો ઘણા અહીંયા આવે છે અને જેટલા પણ મેળા થાય છે એ બધા અહીંયા થાય છે. પછી અહીંયા સરસ મજાનો દરિયા કિનારો છે. મહુવા ભવાની માતાનું શક્તિપીઠ કહેવાય છે. આ માતાજીના 3 સ્વરૂપ હોય જાય છે. અચ્છા, હા. સવાર, બપોર ને સાંજ. માતાજીનો સવારે તમે મુખ જોવો તો બાળ અવસ્થામાં હોય, બપોરે જોવો તો યુવા અવસ્થા હોય અને બપોર પછી તમે બે દર્શન કરો તો માતાજીનું વજ્ર જેવું સ્વરૂપ થાય છે. તમારા આસ્થા ઉપર હોય તો તમને દેખાય. પછી અહીંયા મહુવા છે એ પેલા મધુમાવતી નગરી હતું, અત્યારે જે મોવા કહેવાય ને, અને આ કંકાવટી નગરી હતું, મહારાજા ઘુમક ની રાજધાની હતી અને એના દીકરી રુક્મણીજી હતા. ભગવાનની રુક્મણીજી નું વર્ણન આવી શ્રી કૃષ્ણ ભગવાન કીધું તેવો મહા આપણે શ્રીમદ ભાગવત માં પણ એનો ઇતિહાસ છે. અહીંથી રુક્મણીજી ને વર્ણન કીધું હતું કારણ કે શિશુપાલે નગર લગ્ન નક્કી કર્યા મહારાજા ધર્મક, એટલે માતાજીને એ વિવાહ પ્રસન્ન નહોતા, એટલે એને બ્રાહ્મણ ને અહીંથી મોકલા અને કીધું કે તમે ભગવાનને સંદેશો આપો. પછી ભગવાન અહીં આવે છે અને અહીંથી માતાજીને લઈ જાય છે રુક્મણીજીને. અને પછી રુક્મણીજીની પાછળ જાય છે તો ભગવાન એને કહે છે મારે એને મારી પાછળ આવ્યો છે એટલે મારી નાખીશ. તો માતાજી કે તમે મારશો, મારો ભાઈ છે તો કે મારીશ નહીં પણ એને સજા તો આપી છે. એટલે અહીંયા બાજુમાં મોવાથી 5 કિલોમીટર આખું ભાદોડ ગામ છે,
ત્યાં આગળ એક મૂછનો વાલ કાપી અને રુક્ષ્મણીયાજી નું ભદ્ર કરીને ભદ્રેશ્વર મહાદેવ ની સ્થાપના થાય છે, બરોબર છે? અને અહીંયા ધરકુટિયા દાદા નો બહુ મોટો ઇતિહાસ છે. આ ભવાની માતા ની હારે જયારે આ દરિયા નો એલમ સેલ થયો ને, ત્યારે ભગવાને પગનો અંગૂઠો અટાડીને માતા દરિયા ને શાંત કર્યો હતો અને પોતાનો લીલા ને ધરકુટિયા દાદા એ પૂજાય છે. જો એ કોઈને ગુમરા હોય, ધાધર હોય, ખરજ હોય, એને ગોળ ની માનતા કરે તો એને મળી જાય. આ માતાજી નો બહુ ઇતિહાસ છે. અને અમે ભારતીય પરિવાર, અમે અહીંયા 8 ભાઈઓ છીએ કાકા દાદા ના, અને અમારો બધાનો ભેગો વારો આવે છે, બધા ભાઈઓ ભેગા છીએ. અને વંશ વારસાગત અમારો અહીંયા જ વારો છે. અમારું ગામ કુંદનપુર. અમારા એ વર્ષો થી અહીંયા અમારી પેટી હાલી આવે છે. અને બહુ માતાજી નો બહુ ઇતિહાસ છે. ઘણા ઘણા લોકો ના 18 વર્ષ ના કુલદેવ છે ભવાની માં. માતાજી નો બહુ વાત છે. તમે દિલથી માનો, માતાજી ની પ્રાર્થના કરો એટલે તમારી મનોકામના ભવાની માં જરૂર પૂરી કરે. તો ચાલો હવે અહીં આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી પણ વાત કરી લઈએ. મારું નામ રાજેન્દ્ર હિંમતલાલ વૈઠા છે. ભવાની માં અમારી કુળદેવી છે અને અમે દર વર્ષે અહીંયા ભવાની માં આવી છીએ. અમારે કાંઈ પણ કામ હોય તો માનતા માની તો અમારી પૂર્ણ થાય છે. છતાં અમે દર વર્ષે માનતા નહીં પણ એમને પણ દર્શન કરવા અમે આવી છીએ. અને જ્યારે જ્યારે અમે આવી ત્યારે અમને ખૂબ આનંદ થાય છે કે ભાઈ કાંઈક શાંતિ સુખ સમૃદ્ધ અહીંયા બધું લાગે છે અમને. અમારા કુળમાં અથવા કોઈ નવો પ્રસંગ બને અથવા કંઈ સારું કાર્ય થાય તો અમે પેલા ભવાની માં દર્શન કરવા અહીંયા આવી જઈએ છીએ. યોગરાજ છે નામ મારું, ગામ ચેર. હા, ભવાની માં દર્શન કરવા આવ્યા છે. ભવાની માં અમારા કુળદેવી છે. અમને સરસ લાગ્યું, તો વાતાવરણ ને લોકેશન ને બધું સારું છે. જય ભવાની. મારું નામ સાવજભાઈ નાથભાઈ રામ છે. હું બેરાઈ ગામનો રાજુલાથી અહીંયા ભવાની માતાજીના મંદિરે પૂરા પરિવાર સાથે દર્શન માટે આવ્યો છું. અને અહીંયા આવ્યા પછી ખૂબ જ શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થાય છે. અને લોકવાયકા મુજબ આ મંદિર છે એ ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અને એક પર્યટન સ્થળ તરીકે પણ અત્યારે દિવસે દિવસે ભવાની મંદિરનો વિકાસ થતો રહેલો છે. સાથે રમણીય સમુદ્રનું સૌંદર્ય પણ આપણને અહીંયા જોવા મળે છે અને અહીંયા આવતા પરમ શાંતિનો અહેસાસ અને અનુભવ થાય છે. અને માતાજી સાક્ષાત ભવાનીમાં અહીંયા સાક્ષાત સ્વરૂપે વિરાજમાન છે અને ઘણા શ્રદ્ધાળુઓ છે, ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીના દર્શને આવે છે. જય ભવાની. મિત્રો, આજે અમે આપને મહુવામાં ભવાની માના દર્શન કરાવ્યા. તો તમે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભવાની માં જરૂર લખજો. જય ભવાની માં.